લાગે છે કે ઓલા અધિકારીની બદલી કરાવી જ પડશે, કારણ કે મારી એક ફાઇલમાં સહી ન કરી આપતો. એના મનમાં સમજે છે હું હમણાં ઓલા સાહેબને ફોન કરું છું, મારું કામ ન થાય એ તો મને પોહાય જ નહીં. કા અહીંયા બેઠ, કા અહીંયા બેઠો, તારી જગ્યા અહીંયા નથ, નીચે બે. કા ગામના લોકો હવે એની ઓકાત ભૂલી ગયાસ કે સરપંચ હોય ત્યાં સુધી ક્યાં બેહાય, કે શીખવાડવું પડે તમને બધાને? ના ના, એવું નથી. તમે તા ગામના મોટા માણસ હો, હું ક્યાં ના પાડું. તે મોટા એમ ન થવાતું, આ ઘણા સંપલા ગાવા પડે ત્યારે મોટા માણસ થવાય છે, પણ આ તમારી જેવા બે કોડીના લોકોને ખબર હું પડે કે સરપંચ કેમ બનાવીશ? રાત ને દી મહેનત કરી હતી, ઉજાગર કર્યા હતા પ્રસાર કરવાના. તે બોલ, કા અહીંયા આવવાનું થયું? હા કાક, એવું કામ હશે એટલે તો હું અહીંયા આવ્યો છું. તે ભકને મોઢામાંથી, આ મારી પર ટાઈમ નથ, હતર કામ હોય. આ તારી જેવા હાંસ પડે હવાર પડે હતર આવે અહીંયા આ બધી પોતાની દુઃખ ને દર્દની વાતો લઈને. મારે છે ને, તમને તો ખબર છે ને, મારી બેન બહુ ભણવામાં હોશિયાર છે, એટલે હું આવ્યો છું. કે તારી બેન ભણવામાં હોશિયાર હોય તે મારે શું કરવું? અમારા દીકરાના લગ્ન તો થઈ ગયા છે, નકર એમાંય થત કે તારી બેન ને અમારા દીકરા વેરે પરણાવી દેત. અરે હું ક્યાં એવી કઈ વાત કરું છું? જુઓ, એનું ભણવાનું તો પૂરું થઈ ગયું છે, પણ હવે છે ને એક વર્ષ માટે એને છે ને શહેરમાં જવાનું છે કાંઈક ટ્રેનિંગ લેવા માટે, એટલે મારે પૈસાની જરૂર છે. તે કાવડિયાની જરૂર છે એટલે તમે આવ્યા છો, નકર આ સરપંચ નો ડેલે આવો એમ નથી કા? એવું નથી, પણ હું તો ખેતર ને ખેતર હોય ને એટલે પછી હું આવું. તે તને ઓલાદીએ આ અમારા ધણીએ કીધું તું કે વાડીએ દવા સાટવાની છે, તો કા નહોતો આવ્યો? મેં છે ને ચાર દી અગાઉ પેલા લાખા કાકા છે ને એને કીધું તું, એની વાડીએ જવાનું હતું, એટલે એ લાખાને કહી દેવાય કે સરપંચ ના ધણી નો ફોન આવ્યો તો એની વાડીએ જવાનું છે, અને એ જો લાખો ના પાડત ને તો પછી લાખો છે ને હું હતી, સમજો? હા, હવે હું એવી કઈ ભૂલ નહીં કરું. બસ તે તારી બેન ને રૂપિયાની જરૂર પડી કા? હા, અને જુઓ એ છે ને ત્યાં એક વર્ષ હાટું ટ્રેનિંગમાં જાય ને એટલે એને છે ને સારી નોકરી મળશે, પછી એનો પગાર એ છે ને વધારે આવશે. જુઓ કે એના એની પાસેથી મારે કાંઈ આશા નથી. હું તો તમને આ 50,000 તમે મને આપો ને એ હું છે ને પાણી વાળીને અને દાડીઓ કરીને તમતર આપી દઈ, એ હું ભાગવું થોડું ઘણું રાખું છું, ત્યાંથી આવે ને એમાંથી નહીં તમને પાછા આપી દઈ. યસકા, આ ગામની સરપંચ ભલે રહી, પણ મારે મારા દીકરાને પૂછવું પડે, અને તું છે ને એની અરે વાત કરે ને તો થાય, સમજ્યો? અને હું મારા દીકરાને પૈસા વગરનો એક એક આવડિયો આપવાની નથી. પણ મારા બા તો એમ કહેતા હતા કે આ તમે જ્યારે ચૂંટણીમાં ઉભા રહ્યા એ પહેલાં તમે એને એમ કીધું હતું કે હું સરપંચ બની જાઉં ને એટલે તમારી દીકરીને ભણવું હોય ને તો હું ભણાવે એમ કીધું હતું ને તમે? કારણ કે ઈ સમય તમને એકનેસ કીધું હોય ને આ આખા ગામને આ બધી વાત કરી હોય, આ કેટલાક ની વાતો યાદ રાખવી, અને જો એવું બધું કરે બેહું તો આ ખોવડા અમારા વેસાઈ જાય. ઓ 50,000 માં તમારે તો થોડું કઈ વેસાઈ જાય, અને 50,000 કમાવા જાવ તો ખબર પડે. આ દાડીઓ કરવા જાવ છો હવાર થી હાં સુધી, તે કેટલા આપે છે એનો વાડીનો ધણી? 300 રૂપિયા. તે 300 રૂપિયા કેટલા ભેગા કરો તેથી 50,000 થાય,
અને જો સાંભળસ કે આ રૂપિયા જોતા હોય ને તો તારે એ ઘરેણા મૂકવા પડશે. હાલશે? ઘરેણા તો ક્યાં છે, થોડા ઘણા હશે પણ એ મારા બાના હશે. એ તારા બાના હોય કે બાની બાના હોય, અહીંયા તો ચોખ્ખો નિયમ છે, રૂપિયા લઈ જાઓ અને ઘરેણા મૂકી જાઓ. એવું કરો, મને પૈસા આપો તમે, તારે હું છે ને તમને 5000 આપો ને હું તમને 52000 રૂપિયા આપી દઈ, બસ આપ થોડાક મહિનામાં. અસ્કા આ સરપંચ બોલી ફરે નહીં હો, તો મને પૈસા આપશો કે નહીં? રૂપિયા આપઈ પણ એની સામે એ ઘરેણા જોઈ. બોલ, મંજૂર છે? નથી ઘરેણા, નથી. આ તો મારે બેન હોશિયાર છે ને એટલે ભણાવી દીધું, આપો તો વધારે સારું. ભગવાન, આ તમે મને સરપંચ બનાવીને એવું મારા પર આશીર્વાદ વરસાવ્યું છે ને, કેની વાત પૂછોમાં. સરપંચ થઈશું ને ત્યારથી અમારો દીકરો એની મનમાં એમ કરે છે ને, મને એના પર એટલો બધો ગર્વ છે ને કે એની વાત પૂછોમાં. પણ મારો બેટો ગયો ક્યાં છે, ક્યારનો આવતો નથી. તમે બોલાવ્યો ને હું આવ્યો. વારે મારો દીકરો, વાહ. તે હું તને એમ કહું છું કે મે બોલાવ્યો ને તું હાજર થયો. હા, તો તું ક્યાં ગયો તો અત્યાર સુધી? અરે આ ગામમાં જરા વહીવટ પતાવતો હતો. હા, કોઈ હારી ફટકડી મળી ગઈ કે હું? તમે તો આ મારે જે વાત કરવા હતી ત્યાં જ આવી ગયા સીધા. મને મારા દીકરાની ખબર હોય ને કે ઈ કાય કામ ધંધે ન ગયો હોય તો પછી ઈ ગામમાં રખડતો જ હોય, અને ઈ હોતે કોઈ છોડ્યું ને જોતો હોય કે કોણ હારી છે ગામમાં. તમારા સોરાને મળી ગઈ છે ફૂલઝડી. એ આદિરા, હું કેસ તું? હા, ફૂલઝડી મળી ગઈ એટલે. હા, ઝટ તમે વાત કરો અને એની અરે લગ્ન કરાવી દો એટલે વાત પતે. બટા, તે સોડી હારી એવી ગોતી નાખીસ એવું જ ને તો? હા, તે આપણા ગામની છે કે બાજુના ગામની? હા, આપણા ગામની જ તે. હા, અસકો નથી પેલો, એની બેન હમણાં જ ભણીને આવી છે, અને આ ગામના છોકરાઓ વાતો કરતા હતા કે બહુ રૂપાળી છે, હારી છે. બસ હોય નથી, પણ હવે જો ગામ વખાણ કરતું હોય તો એમાં કાંઈ આમ ખોટું ના હોય. ગામ ત્યારે જ વખાણ કરે કે જ્યારે એને કંઈક દેખાણું હોય. બટા, તે કેટલા દીથી વિચારતી હતી કે ગામમાં કઈ સોડી એવી હારી છે દેખાવડી કે હું મારા દીકરાનું એની હક પણ કરાવી દઉં. તે ગોતી નાખી ખરા કા? હા બા. બટા, આ એનો ભાઈ અસકો આવ્યો તો ગઈકાલે તાવડિયા લેવા. એની બેનની કાંઈક શહેરમાં પૈસા આપવાના છે, ફી ભરવા હતું. તે મેં ના પાડી. મેં અસકાને એમ કીધું કે મારે આદિરારે વાત કરવી પડે, પછી જ હું તને રૂપિયા આપી શકું. તા શું કીધું તમે? કા? આ રૂપિયા આપી દીધા હોત તો હવે સીધી વાત કરવાની જ રહેત ને. હવે તમે કંઈક ગોઠવો, આ જુઓ એને જે રૂપિયા જોતા હોય આપી દો, અને પછી હાર બાર તમે માગવી નાખી દો અને મારા લગ્ન કરાવી દો. એ બટા, ત્યારે મને ખબર હતી કે તું એને બેનને પસંદ કરાય. હા, એ વાતે હાચી. અને આમ જો, આ તેસ મને કીધું છે કે બા ગામમાં બહુ ભોળા ન બનતા, આ રૂપિયા વ્યાજે આપો ને તો અમે ઘરેણા લેવાના. મેં એને કીધું કે ઘરેણા આપી જાઓ ને રૂપિયા લઈ જાઓ. હા, હવે એની પાસે આપણે ઘરેણા ન માગીએ તોય હાલે, કારણ કે સંબંધી થવાના છે, તો પછી એની પાસે શું લેવાનું? હવે તો મોટું ઘરેણું જ લઈ લેવાનું છે એનું. હા, એના ઘરની લક્ષ્મીને આપણા ઘરમાં લાવવાની છે. તોય તો બટા, આજે વ્યાજના રૂપિયા એ વ્યાજના જ કહેવાય, અને આમનામ આપી ને આમનામ કહેવાય હો. એ ધંધો કહેવાય આપણો વ્યાજનો, ખબર છે ને? હા, પણ હવે આપણે કાંઈક આપીશું તો જ કાંઈક થાય ને. આ એની ખબર જ છે ને કે મારા લગ્ન થઈ ગયેલા છે, હવે બીજી બાયડી લાવી હોય
તો આપણે કઈક થોડાક રૂપિયા તો વાપરવા જો હે કે નહીં? આ એ વાત એ હાસિસ બટા, તે કામ કર, હું અસકાના ઘરે જાય અને તારા હકપણની વાત ન્યા હકાવાય, અને જો ના પાડે ને તો પછી આપણા રૂપિયા તો છે જ, જેટલા માંગે ને એટલા ધરવી દેવાસ, પણ એની બેન આપણા ઘરમાં વહુ થઈને આવવી જોઈએ. હા ના તો ક્યાંથી પાડે? હા તમને કોઈ ના ન પાડી શકે એ મને ખબર છે, એટલે એ વાત તો રહેવા જ દેજો. હા તમારે ખાલી ત્યાં વાત કરવાની છે અને પછી હું જવાબ આવે છે એ મને કહી દેજો એટલે ખબર પડે. થાય વાંધો ને બટા, ચિંતા કરમાં આ સરપંચ કઈ જેવી તેવી નથી, સમજો, અને એના દીકરાના હકપણની વાત છે એટલે એ તો હું ગમે એ માણાને હા પાડવી જ પડે. હા બા. ભણીને આવી તું, આ ગામમાં તારી વાતો થાય છે. ફેન ફતુકડી, તું કોણ છે? હું મને તો ઓળખતી, હે આખા ગામમાં પૂછી આવજે કે હું કોણ, અને હું જેને જેને ઊભો રાખું ને એને ઊભું જ રહેવું પડે, કારણ કે આ છે ને ગામના સરપંચ હિરલબેન, હે એનો દીકરો છું. હું તો સરપંચનો દીકરો છો તો કઈ રાજા રાવણનો દીકરો છો? હા તું તારા મનમાં એવું માનીને બેઠો છો? સીધી રીતે નહીં માને તું, હે છોડી દઉં, હે આ ગામમાં છે ને તારી જેવી 70 જોડીયું છે અને મને છે ને આ કોઈ ના રોકી શકે, તું શું બોલવાની, આટલું બધું કેમ બોલે છે? હે શરમ ન થાવતી નાલાયક, મારા પર આધું પાડે તું? હે મારા પર આધું પાડે છે? શરમ તો તને આવવી જોઈએ. સાંભળ, આ છે ને મને તું ગમી ગઈ છે અને હવે તને મારી રાણી બનાવીને રહીશ, સમજી તું? છોડ, એક જાપટ તને ખબર નથી પડતી? તારા ઘરે બેન દીકરી નથી? હા હાલતી બેન દીકરોની છેડતી કરે છે તો હું થઈ ગયો? હા છેડતી કરવા માટે તમે બનેલા છો. સાંભળ, તારા હાથમાં આજ સુધી ગમે એટલી છોકરીઓ આવી હશે ને એ તારાથી બી ગયા છે, પણ હું નહીં બી, સમજો? ઓ રજલતી, કૂતરાને તું રહેને આમ દૂધકારી શકે એને ભગાડી શકે. હા તો તું એક જાતનો કૂતરો છો, ગમેને મોઢું મારસ. સિંહ જો સિંહ હને, અને સિંહને કોઈ આમ દૂધકારી ન શકે. સાંભળી લે, આજકાને મળીને વાત કરવી પડશે મારે તારી, તું તો ગઈ હવે. તો સાંભળી લે, તું ઈતે હાસ પછી જો ક્યારે મારો રસ્તો રોક્યો છે ને તો મારાથી જેવી તો મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય, ઓ સમજો? તને તો રાણી બનાવવાની છે મારા ઘરની, હે તૈયારી કરવા લાગજે, હવે આપણી મુલાકાતો થતી રહેશે. તારી બાઈડીને ખબર પડશે ને તો જીવ તો હળગાવશે તને નલાયક. લે તને ખબર લાગે કે મારા લગ્ન થઈ ગયા છે, હે હું એને મારી બાઈડી નથી માનતો. તું આવીશ ને પછી તું મારી હારવાર બેહીશ, એ તો નીચે બેસે એનું કોઈ માન નથી. તને આ થોડા દિવસે સપના જોવાની આદત લાગે છે ને? સપના નથી જોતો હું તને છે ને, આ ધોળા દિવસે તારા દેખાડવા માટે પણ તૈયાર છું. તારા માટે તો ગમે તે જોવા તૈયાર છું, તું જે દેખાડી, તારો, હે ચંદ્રમા, સૂરજ, ઝાડુ, કેરી, આંબો, બતાય હું બતાવવા માંગે છે. તારી જાતની ક્યારના લોકો મરે છે, હે તારે લોકો ખાવા આવ્યો છું અહીંયા? સાંભળી લે, આ ગામનો છે ને હું ધણી છું, ધણી મને મન ભાવે એમ કરીશ, હવે તું જોઈ લેજે કે તારી હાલત શું કરું છું. તું છે ને આ ગામનો કૂતરો છો, મારી નજરમાં તો એક નંબરનો કૂતરો છો. હડકાયો અને રહેવાનું, બટકું ભરીશ તારી આ આદા ઉપર તો પાછો હું ઘાયલ થઈ ગયો છું. હે તે તો મને પાણી પાણી કરી દીધો છે ગાંડી, હવે તૈયારી રાખજે, આવું છું આ બેન બાજારી સાથે. હા તો આવજે, જોઈ લે કા તો તું નહીં ને કા તો હું નહીં. ઓ માં મિત્રા, તું આવ, દા 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 દા, ઉ ઉ
મીરા, એ મીરા, હા મને બોલાવી. કામ કરતી હતી? હા, આ ઢોરને નીંદ નાખતી હતી. કઈ કામ હતું? એટલે તો બોલાવી. હા તો બોલો ને. હવે તૈયારી કર લે તારી. શેની તૈયારી? આપણે ક્યાંય જવાની વાત તો થઈ નહોતી, અચાનક ક્યાંય જવાનું થયું છે. મારે નહીં, તારે. હવે તું આ ઘરમાં નહીં રહી શકે, અને જો રહેવું હોય તો પણ નહીં રહી શકે. હું તમે ગોળ ગોળ વાતો કરો છો, કયું ના હું વાત છે, મને હરખી ચોખવટ ભરી વાત તો કરો. જો આ ઘરને પાછો છે ને શણગારવાની તૈયારી કરવાની છે. તો એમ કહો ને કે આ ખોવડા પાડીને બીજા બનાવવાના છે એટલે બીજે રહેવા જવાનું છે એમ જ ને, હું તૈયારી કરી નાખીશ બધી. હા આટો નથી તારામાં, હું ફરી પાછો ઘોડીએ ચડવાનો છું. હા પાછો વરરાજો બનવાનો. તમારા આ મજાક કરવાનો સમય તમારી પાસે હોય તો ભલે, મારી પાસે બિલકુલ નથી. ઓહ, આ ઘરમાં હા નવી વહુ આવવાની છે, મારી ઘરવાળી. શરમ આવે છે બોલતા? તમે હું બોલો છો આ બધું, તો હું કોણ છું? તું કઈ નથી હવે, એટલે તો તને કહું છું કે તૈયારી કર તારી. તારે પિયર જવું હોય તિયર, જ્યાં જવું હોય ત્યાં. આ થોડા ઘણા રૂપિયા આપશું, તું તારો રસ્તો માપી લેજે. હા મને છે ને એક હારા મારી સોડી મળી ગઈ છે, અને એની યારે જલ્દી લગ્ન કરી લેવાનો છું. થઈ ગઈ તમારી વાત પૂરી? તો મારી વાતે સાંભળી લો, તમારે જે કરવું હોય ને એ કરજો, પણ આ ઘરમાં બીજી બાઈ તો નહીં જ આવવા દઉં. મને તો એમ કે તમે મસ્તી કરો છો મારી, પણ નહીં, તમે તો હવે નિર્ણય કરીને જ બેઠા લાગો છો કા? હા અને હું તને પૂછતો નથી, ખાલી કહું છું. તારે ખાલી હા પાડવાની છે, અને જલ્દી જને કાગળિયા પર સહી કરવાની છે, એટલે આ બધું કામ પતી ગયું. હા જો તમે લપ કરો માં મારી યારે ખોટી, હું ક્યાંય જવાની નથી, અને હું આ ઘરમાં કોઈનો પગ મૂકવા નહીં દઉં. એ ગમે હશે ને તો ટાટિયા ભાંગી નાખીશ. એવું તો બિલકુલ નહીં કરે. આ નવી નાઝુકડી બાઈ લઈને આવું અને તું ટાંટિયા ભેંગી નાખ, એ તો ખોટું કહેવાય ને. કેમ નવી નાઝુકડી એટલે? શરમ નથી આવતી બોલતા? તો હું કોણ છું, તમારા ઘરના ઢહળા કરવા વાળી? હવે તું જૂની થઈ ગઈ છો, એટલે તારે હવે કંઈ નાટક ન કરવાના હોય. તું આ ઘરમાં તારે રહેવું હોય તો રહી શકે છે, મને ખબર જ છે કે છૂટા છેડા તું આપી નહીં. હે એટલે તને કહી દીધું કે લગ્ન માટે હા પાડી દેજે, અને સૌથી પહેલાં મોર તૈયાર થઈને તું આવજે, બાજુમાં જ રાખી તને. તમે વધારે પડતું બોલો છો, એક વાર નહીં ને સાત વાર તમારે જે કરવું હોય ને એ કરો, પણ આ ઘરમાં બીજી વહુ તો નહીં જ આવવા દઉં. હું કરી તું કેસ લે. તમે એ ન ભૂલી જતા કે મારા હક હાટું હું પોલીસ ચોકીએ જવા તૈયાર છું. ફરિયાદ કોઈ લે હે તો ને? કેમ ફરિયાદ નહીં લે? એટલે મારા બા હા હંધી જગ્યાએ ઓળખાણ છે એમની, એટલે એ તું પાછી ભૂલી જાશો કે તું કોના ઘરમાં છે, ક્યાં છો, હું છો. તારો કોઈ કેસ લે હે નહીં, તું હંધાઈ પોલીસ સ્ટેશનમાં જઈ શકે, પણ કોઈ તને મદદ નહીં કરે. તમે થોડીક શરમ કરો ખાલી, તમને શરમ આવવી જોઈએ. આ હું બોલો છો હું કરો છો એનું ભાન છે તમને? તમારા લગ્ન થઈ ગયા છે, તમારા ઘરમાં એક બાયડી હોવા છતાં તમે બીજી બાયડી લાવવાની વાત કરો છો? હવે તો એ જીદ છે મારી, અને જરા એનો પાવર છે ને એ પણ ઉતારવો છે, એટલે હવે તો એના ઘરમાં ગમે એ થઈ જાય. એનો પાવર એટલે? મારો ને એનો. એટલે એનો મતલબ તો એવો જ થયો ને કે એની કોઈ મરજી નથી પણ તમે જબરજસ્તી લાવવાના છો? એ તું જે સમજી એવું થાય. કોઈની દીકરી યારે આવો આવો જુલમ ન કરાય. હા જે વાત કરવાની હતી ને એ કર દીધી છે મેં, હવે તારે છે ને ખાલી અમે કહીએ એમ કરવાનું છે, બીજું કાંઈ નહીં. જા કામ કર તારું. બિલકુલ નહીં, આ તો હું નહીં જ થવા દઉં, તમારે જે કરવું હોય એ કરી લો.